गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 1 માં જનોષ્યામ જે વનસ્પતિમાં પોષણ એના વિશે આગળ અભ્યાસ કરીશું. આગળના લેક્ચરમાં આપણે પોષણના પ્રકારો, પ્રકાશ સંશ્લેષણ, એની પ્રક્રિયા, એનું સમીકરણ આ બધું જોયું હતું. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન પર્ણમાં જે હરિદ્રવ્ય આવેલા છે, લીલા રંજક દ્રવ્ય છે, આપણે એવું જોયું હતું કે આ પર્ણ છે મોટા ભાગે લીલા રંગના જ આપણને જોવા મળે છે. પરંતુ આના સિવાય અન્ય રંગના પણ પર્ણ તમે કદાચ ક્યારે જોયા છે. ધારો કે લીલા છે તો પછી કથ્થાઈ કે જાંબલી, આવા જો તમે નાના નાના છોડ જોયા હોય એમાં તમને લીલા રંગ સિવાય આ કલર જોવા મળ્યો છે. તો શું આપણને પ્રશ્ન થાય કે આ કલર છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કેવી રીતે કરે? પહેલામાં તો હરિત દ્રવ્ય હતું એટલે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં શું કરતું, સૂર્યનો પ્રકાશ આવે એનું શોષણ કરતું હતું. અને એની આગળ જે રક્ષક કોષ છે એ હરિત દ્રવ્યનું રક્ષણ કરતું હતું નાના નાના છિદ્રોનું. તો આવા કલરમાં ક્યાં હરિત દ્રવ્ય આપણને જોવા મળશે? તો આપણને એવો પ્રશ્ન થાય કે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કેવી રીતે કરતું હશે? તો એના વિશે આપણે હવે વધારે અભ્યાસ કરીશું. તો પહેલા તો આપણે પ્રવૃત્તિ જોઈશું. પ્રવૃત્તિ નંબર 1.1 તમારા પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિ 1.1 છે. એમાં એવું છે કે તમે બે છોડ લઈ લો સરખા. હવે આ બે છોડને, પેલા એક છોડને અંધારામાં રાખવાનું અથવા તો કાળા બોક્સની અંદર પેક કરી દેવાનું, એવી રીતે રાખી દેવાનું. એને 72 કલાક એટલે 3 દિવસ સુધી એમાં રાખવાનું બોક્સમાં કે અંધારામાં સાવ. પછી બીજા છોડને છે એ બહાર સૂર્યપ્રકાશ સીધો આવે એવી રીતે મૂકો. આવી રીતે 3 દિવસ પછી તમે જુઓ કે સૂર્યપ્રકાશમાં જે છોડ તમે રાખેલો છે એનું આપણે કેવી રીતે પરીક્ષણ કરવાનું? તો કે એની ઉપર આપણે નાખશું આયોડિનના 2-3 ટીપા. હવે જે સૂર્યપ્રકાશમાં જે છોડ રાખેલો છે એમાં તમે આયોડિનના 2-3 ટીપા નાખશો એટલે તરત જ એના પર્ણનો કલર છે ભૂરા કાળા રંગમાં બની જશે. હવે આ ભૂરા કાળા રંગનો કલર બન્યો એટલે એ એવું દર્શાવે કે એમાં છે સ્ટાર્ચની હાજરી છે. સ્ટાર્ચ છે એ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ લીધું કે સ્ટાર્ચ શું છે અને એ શેનો પ્રકાર છે. તો સૂર્યપ્રકાશમાં રાખેલા છોડમાં આયોડિનના દ્રાવણના ટીપા નાખતા રંગ ભૂરા કાળા રંગનો બને અને એ સ્ટાર્ચની હાજરી દર્શાવે છે. પછી આપણે અંધારામાં જે છોડ રાખેલો હતો એ છોડનું પરીક્ષણ કરવાનું. અંધારામાં જે છોડ રાખેલો હતો એ છોડને બહાર કાઢી 3 દિવસ પછી એટલે કે 72 કલાક પછી એના ઉપર તમે પર્ણ ઉપર આયોડિનના 2-3 ટીપા નાખો. હવે આ આયોડિનના 2-3 ટીપા નાખતા પર્ણનો કલર કેવો બનશે? ઓલામાં તો ભૂરા કાળા રંગનો બન્યો હતો પરંતુ આમાં ભૂરા કાળા રંગનો કલર બનશે નહીં. આ કલર નો બને એટલે શું થાય? એમાં સ્ટાર્ચની ગેરહાજરી હોય, સ્ટાર્ચ બનશે નહીં. પછી ત્રીજું પરીક્ષણ એવું કરવાનું કે જે છોડને આપણે અંધારામાં રાખો તો 3 દિવસ સુધી, એ છોડને બીજા 2-3 દિવસ સુધી બહાર સૂર્યપ્રકાશમાં રાખો. હવે પછી પાછું 3 દિવસ પછી આપણે એવું પરીક્ષણ કરવાનું કે આ જે અંધારાવાળો છોડ 2-3 દિવસ પછી સૂર્યપ્રકાશમાં રાખો, સૂર્યપ્રકાશમાં રાખ્યા બાદ એની ઉપર તમે આયોડિનના 2-3 ટીપા નાખશો તો શું થશે? એમાં પાછી હાજરી બતાવશે સ્ટાર્ચની એટલે એનો કલર છે એ ભૂરા કાળા રંગનો બની જશે. એટલે આ આખી પ્રક્રિયા છે પ્રવૃત્તિ 1.1ની એ એવું દર્શાવે છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ ખૂબ જરૂરી છે. આપણે આ પ્રવૃત્તિ ઉપરથી કહી શકીએ કે અંધારાવાળા છોડને પાછો સૂર્યપ્રકાશમાં રાખો એટલે તરત જ એમાં એની સ્ટાર્ચની હાજરી બતાવી દીધી. એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ છે એ ખૂબ જરૂરી છે. હવે પર્ણમાં જે ભાગ લીલો નથી તે પણ હરિત દ્રવ્ય દર્શાવે છે. જો આ તમે જે કલર જોયા હતા કે લાલ, મેં તમને કીધું કે લીલા કલરનું તમે પાન જોયું હોય અને ના અમુક છોડમાં તમે એવો કલર જોયો હશે કે એનો
કલર કથાઈ રંગનો હશે કે જાંબલી હશે, આવો કલર તમે જોયો હોય. જો તમને એવું થશે કે આનો ભાગ લીલો નથી તો એમાં હરિત દ્રવ્ય હશે, તો લાલ કથાઈ અને બીજા રંજક દ્રવ્યો લીલા રંગને ઢાંકી દે છે. લીલો રંગ તો એમાં છે જ, હરિત દ્રવ્ય તો છે, પરંતુ આ જે લાલ કથાઈ કે જાંબલી કલર છે એ શું કરે છે, આ હરિત દ્રવ્યને ઢાંકી દે છે. જો તમે આકૃતિ 1.4 માં જુઓ, જુદા જુદા રંગના પર્ણો, આમાં એક પણ પર્ણ તમને એવું નથી કે એક જ સરખું હોય, કે બધાનો કલર એક સરખો હોય, કે કલર એક લીલો જ છે. બધા પર્ણમાં કલર તમને અલગ અલગ દેખાય છે. આ પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે, એટલે એવું સાબિત થાય કે દરેક પર્ણમાં ગમે તે રંગ હોય પરંતુ તેમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય જ છે. તમે અવારનવાર તળાવ કે સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બાને જોતા હશો. હવે આપણે બધાએ તળાવ કે એવી કોઈ નાનું સરોવર જેવું હોય, ગામડામાં હોય તો તમે તળાવે જતા હોય, કે શહેરમાં હોય તો ગમે ત્યાં ડેમ કે પાણી ભરાયેલું હોય, આમ ઘણા સમય સુધી ત્યાં તમે જતા હોય તો તમને શું જોવા મળશે, નાના નાના ધબ્બા જોવા મળશે લીલા કલરના. સામાન્ય રીતે વૃદ્ધિ પામતા આ સજીવને લીલ કહે છે. શું થયું, જે તમને લીલા રંગના નાના નાના ધબ્બા જોવા મળતા હતા ઈ એની સામાન્ય ધીમે 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 વૃદ્ધિ થતી જાય છે અને એને કહેવાય છે લીલ. ઈ આપણને બધાને ખબર છે કે લીલ છે. શું તમે અનુમાન બાંધી શકો છો કે શા માટે લીલ લીલા રંગની જોવા મળે છે? હવે તમે આના પરથી એવું અનુમાન કરી શકો કે લીલ છે ઈ શા માટે લીલા રંગની બને, લીલા રંગનો જ એનો રંગ જ લીલો છે કેમ? તો તમે તેઓ હરિત દ્રવ્ય ધરાવે છે જે તેમને લીલો રંગ આપે છે. આપણે હરિત દ્રવ્ય જોઈ લીધું કે એમાં લીલું નાયક દ્રવ્ય છે એટલે એને કહેવાય છે હરિત દ્રવ્ય. તો આ લીલ છે એ હરિત દ્રવ્ય દર્શાવે છે, એટલે આ એનો રંગ છે એ લીલો છે. લીલો રંગ આવે એટલે એનું એમાં શું હોય, હરિત દ્રવ્ય હોય. લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. જો લીલ છે એ પણ સજીવ છે અને એ પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા જ પોતાનો ખોરાક બનાવે છે અને પોતાની વૃદ્ધિ કરે છે. હવે કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ, કાર્બોદિત પદાર્થ છે એના સિવાયમાં વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ કઈ રીતે થાય છે, શું થાય છે, કયા પ્રકારના ઘટકો છે એના વિશે આપણે જોઈશું. એમાં કે તમે શીખ્યા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે છે. વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા શું કરે છે, કાર્બોદિત પદાર્થ. આપણે ઓલું સમીકરણ જોયું હતું, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્યની હાજરીમાં આ બેનો ઉપયોગ કરીને શું બનાવે, કાર્બોદિત પદાર્થ બનાવે અને બીજું ઓક્સિજન બનાવે છે. કાર્બોદિત પદાર્થો કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે. કાર્બોદિત પદાર્થો શેના બનેલા હોય, તો કે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન, આ ત્રણ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય શું, તો કે કાર્બોદિત પદાર્થો, જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે. આ ત્રણનો ઉપયોગ શું થાય, તો પ્રોટીન અને ચરબી છે એના સંશ્લેષણ માટે થાય. પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે, તો વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે છે, જો પ્રોટીન છે એ તો નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે, તો વનસ્પતિને નાઇટ્રોજન મળે ક્યાંથી, તો યાદ કરો કે હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો છે. હવા જે પવન આવે છે એમાં નાઇટ્રોજન છે એ પુષ્કળ પ્રમાણમાં છે, પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ છે એનું શોષણ
નથી. જમીન કેટલા બેક્ટેરિયા ધરાવે છે જે વાયુરૂપ નાઇટ્રોજનને વાપરી શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે અને જમીનમાં મુક્ત કરે છે. જો સીધું હવાના સંપર્કથી એમાં નાઇટ્રોજન મળતો નથી, પરંતુ જમીનમાં અમુક એવા ઘટકો ખનિજ છે, ખનિજ તત્વો છે કે એના દ્વારા એ નાઇટ્રોજનને મેળવે છે. તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે. અત્યારે બધા વાવણી કરતા હોય, ખેતરમાં કપાસ કે ગમે તે વાવતા હોય, તો તમને ખબર છે કે એમાં શું ખાત કઈ ખાતર અત્યારે વાપરે, તો કે નાઇટ્રોજનથી ભરપૂર હોય ને એવું ખાતર જમીનમાં રાખે અત્યારે. આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે છે. અને જમીનમાંથી જે નાઇટ્રોજનનું આપણે ખાતર નાખ્યું, એ ખાતર જમીનમાં અન્ય ઘટકો સાથે ભળી જાય અને પછી જે વનસ્પતિ છે એમાંથી નાઇટ્રોજન મેળવે. આમ વનસ્પતિ કાર્બોદિત સિવાયના અન્ય ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીનું સંશ્લેષણ કરી શકે છે. એટલે વનસ્પતિ છે એ કાર્બોદિત પદાર્થ સિવાય બીજા કયા ઘટકો પ્રોટીન અને ચરબીનું સંશ્લેષણ કરી શકે. આપણે પેલા લેક્ચરમાં એટલું કાર્બોદિત પદાર્થ જોયું હતું અને એના સિવાયનું બીજું શું પ્રોટીન અને ચરબીનું પણ સંશ્લેષણ કરે છે. તો 1.3 વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો. ટોપિક નંબર 1.3 વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો. કેટલીક વનસ્પતિઓ એવી પણ છે જે હરિત દ્રવ્ય ધરાવતી નથી. કેટલીક વનસ્પતિ એવી પણ છે કે જેમાં હરિત દ્રવ્ય નથી. આપણે અત્યાર સુધી તો એટલું જ જોયું કે દરેક પાંદડામાં હરિત દ્રવ્ય છે, એટલે એમાં બધામાં હરિત દ્રવ્ય છે જ, ગમે તે રંગનું હોય. પરંતુ હવે એવું પણ બની શકે કે કેટલીક વનસ્પતિમાં હરિત દ્રવ્ય છે જ નહીં, તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. તેઓ કેવી રીતે જીવી શકે છે? જો હરિત દ્રવ્ય નથી તો પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી, તો એ કેવી રીતે જીવી શકે? અને તેઓ ક્યાંથી પોષણ મેળવે છે? તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવાયેલ ખોરાક પર નભે છે. તેઓ પરાવલંબી પોષણ ધરાવે છે. જો પોતે તો એ પોતાનો ખોરાક બનાવી શકતી નથી, એટલે એ શું કરશે કે બીજી વનસ્પતિ ઉપર આધાર રાખશે, બીજી વનસ્પતિ ઉપર નમશે, પ્રાણીઓ અને મનુષ્યોની જેમ. એટલે એને શું કહેવાય? પરાવલંબી પોષણ. આપણે અગાઉના લેક્ચરમાં પોષણના બે પ્રકાર જોયા હતા, સ્વાવલંબી અને પરાવલંબી. તો એમાં પરાવલંબી પોષણ છે એટલે કે એ બીજા ઉપર આધાર રાખે છે. આકૃતિ 1.5 જુઓ. શું તમને વનસ્પતિના પ્રકાંડ અને ડાળી પર પીળા રંગની વીંટાળાયેલી દોરી જેવી રચના જોવા મળે છે? જો આકૃતિ તમે 1.5 જુઓ, એમાં તમને પીળો કલર દેખાતો હશે. આ વનસ્પતિ ઉપર તમને પીળા રંગની જે આમ લટકા લટકતી જાળી જેવું છે એ તમને દેખાય છે. આ અમરવેલ છે. આ શું છે? અમરવેલ. આકૃતિ 1.5 માં તમને જે વનસ્પતિ દેખાય છે પીળા રંગનું, ઈ છે અમરવેલ. આ અમરવેલ છે, તે હરિત દ્રવ્ય ધરાવતી નથી. હવે એનો તો પૂરેપૂરો રંગ પીળો છે, એમાં હરિત દ્રવ્ય છે જ ને. જે વૃક્ષ પર જોવા મળે છે તે વૃક્ષ દ્વારા બનાવાયેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે. જો આ નીચે છે એ એક મોટું વૃક્ષ છે, એની ઉપર છે આ અમરવેલ ની ડાળી ઉપર, તો એ સેના ઉપર નભે છે કે જે બીજું વૃક્ષ છે એના ઉપર પથરાયેલું છે. તો એ શું કરશે કે જે બીજું વૃક્ષ છે એ એનું પોષણ મેળવે છે, ખોરાક બનાવે છે, એના ઉપર આધાર રાખે છે અને પોતાનો ખોરાક એની પાસેથી મેળવે છે. જે વૃક્ષ પર તે આરોહણ કરે છે તેને યજમાન કહેવાય છે. હવે જે વૃક્ષ ઉપર તે આરોહણ કરે છે કે એના ઉપર જે પથરાયેલી છે એના ઉપર જ છે એને કહેવાય યજમાન. તો અમરવેલની વ્યાખ્યા જુઓ કે પર્ણ વગરની પીળા પ્રકાંડ વાળી કોઈ યજમાન વૃક્ષ પર
વિકસતી પરોપજીવી વનસ્પતિ છે. અમારે શું છે? પરોપજીવી વનસ્પતિ એટલે કે ઈ પરાગની કોષમાં આવે, પર્ણ વગરની, એને કોઈ પર્ણ નથી. પર્ણ વગરની પીળા પ્રકાંડવાળી, શું છે? પીળા પ્રકાંડ છે અને કોઈ યજમાન વૃક્ષ પર વિકસતી એટલે કે અન્ય, એને કહેવાય યજમાન વૃક્ષ પર વિકસે છે, પરોપજીવી વનસ્પતિ છે. હવે આવો તમને પૂછાય કે અમરવેલ શું છે, તો આ તમે લખી શકો. શું આપણે અને બીજા પ્રાણીઓ પણ વનસ્પતિ પર નભનાર પરોપજીવી છીએ? આપણે અને બીજા પ્રાણીઓ છે એ વનસ્પતિ પર જ આધાર રાખે, એટલે આપણે શેમાં આવીએ? પરોપજીવીમાં. તેના પર વિચારો અને ચર્ચા કરો. તો તમે ઘરે બેઠા બેઠા આટલું વિચારજો, પરોપજીવીના ઉદાહરણ લખવાના, સ્વાવલંબીના, પરાવલંબીના, આમાં કેટલાક ઉદાહરણ તમે લખી શકો. વનસ્પતિ, પ્રાણીઓ, એવી રીતે અલગ તમે પાડી શકો. હવે પહેલી ને જાણવું છે કે મચ્છર, માંકડ, જૂપ અને જળો જે આપણું રુધિર શોષે છે તે પણ પરોપજીવી છે. હવે જો મચ્છર છે, આપણને આ મચ્છર તો આપણે ધોયેલા જોઈ કે શું હોય, રાત્રે બહુ આપણે સૂતા હોય તો મચ્છર આપણને કરડી જાય, આપણું લોહીમાં થોડું લઈ, તો શું થયું? એ પરોપજીવી થયું. તો એ પણ આપણે જાણવું જોઈએ કે આ જે માંકડ, જૂપ, ઈ છે બીજાના રક્ત ઉપર પોતાનું પોષણ મેળવે છે, તો એ શું કહેવાય એ આપણે જોવાનું. તમે એવી વનસ્પતિઓ વિશે સાંભળ્યું છે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય? હવે તમે એવું ક્યારે સાંભળ્યું કે આ વનસ્પતિ છે એ પોતાનો ખોરાક પ્રાણીઓ પાસેથી મેળવે છે? એવી થોડીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે. એવી કેટલીક વનસ્પતિ છે કે જેને એના ઉપર જો નાના નાના કીટકો હોય તો એ એનો શિકાર કરી અને પોતાનું જે ખોરાક મેળવે છે એ મેળવી અને પાચન કરી અને એને એમાં વૃદ્ધિ કરે છે. આ વનસ્પતિ લીલો કે બીજો રંગ ધરાવે છે. આવી જે વનસ્પતિ છે એ કેવો રંગ ધરાવે? લીલો અથવા તો કોઈ બીજો રંગ ધરાવે છે. આકૃતિ 1.6 માં દર્શાવેલ વનસ્પતિ જુઓ. જો તમે આકૃતિ 1.6 માં કળશમાં ફેરવાયેલ પર્ણ છે, ઢાંકણ અને કળશ દર્શાવતો કળશ પર્ણ, જો આવી એક વનસ્પતિ છે કે ઢાંકણ ઉપરથી દર્શાવે છે, નીચે કળશ જેવી રચના છે, પર્ણ એ કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. જો એનું પર્ણ જે બને છે, પર્ણ ઈ શું બને? રચના એ કેવી રચનામાં બની જાય? ઢાંકણા જેવી એ અથવા તો નીચે કળશ જેવી રચનામાં બની જાય. આ પર્ણ જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. જો ઉપર ધાગો છે એ કળશના મુખનો ભાગ શું કરે? ખોલી શકે અને બંધ કરી શકે. જો તમે આકૃતિમાં ઉપર ઢાંકણા જેવું છે, કીટક અંદર પ્રવેશે છે. હવે નાના નાના જે કીટકો છે એ શું કરશે? એની અંદર પ્રવેશી જશે. કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થાય છે. જેવું કીટક એની અંદર પ્રવેશે તરત એનું ઢાંકણ બંધ થઈ જાય. આ એક એવી જ વનસ્પતિની રચના છે કે એ બીજા ઉપર જ આધાર રાખે, પ્રાણી આ નાના નાના જીવજંતુ છે એનો શિકાર કરે ત્યારે ઢાંકણ બંધ થાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે. હવે એની અંદર જો નાના નાના લીટા તમને દેખાય છે, એની અંદર ઈ વાળમાં ફસાઈ જાય. જે કીટક આ મુખ તૂટતું આવ્યું અને એની ઉપર બેઠો, અંદર ગયો એટલે તરત ઢાંકણું બંધ અને એની વાળમાં ફસાઈ ગયું. કળશ દ્વારા પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે. હવે જે આ કળશમાં કીટક ઓલા વાળમાં ફસાઈ ગયો એના દ્વારા એ પોતાનું પાચન કરે છે. આવા કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે. જો આવી વનસ્પતિ છે એ કીટકોનો ઉપયોગ કરીને પાચન ક્રિયા કરે કે ખોરાક મેળવે તો એને કહેવાય છે કીટાહારી વનસ્પતિ. કીટાહારી વનસ્પતિ ઉપર તમે ટૂંકમાં લખવાનું કે તો તમારે આ બધું જ લખવાનું પહેલાથી
पहली वनस्पति में आवी होय आ वनस्पति में पिताहारी वनस्पति में शू होय एनी रचना केवी होय एना पर्ण की रचना केवी होय पछी केवी रीते कार्य करे छे कीटको एनी अंदर प्रवेशे छे तरतधाकनो बंद थई जाय छे अने आ वनस्पति आ प्रकारे एनी पाचन क्रिया करे छे। पिताहारी वनस्पति में मोटो प्रश्न बनशे पहला तो एनी रचना एनो आकार आ बधुं तमारे आमां लखवानुं छे। શું તે શક્ય છે કે આવી વનસ્પતિ જે જમીનમાં ઉગે છે તેમાંથી જરૂરી પોષક તત્વો નહીં મેળવતી હોય? હવે આપણને એવો વિચાર આવે કે ઓલી વનસ્પતિમાં તો એક પણ અપર્ણના પ્રકાર મતલબ આવી રચના નથી થઈ, તો આની કેમ આવી રચના થઈ અને ઈ કેમ પોતે પોતાનો ખોરાક બનાવતો નથી? તો એવા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નહીં થતી હોય? ઓલા જે બધા વૃક્ષો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે, તો આમાં આપણને એવો વિચાર આવે ને કે પ્રકાશ સંશ્લેષણ નહીં થતું હોય તો કેમ પોતાનો ખોરાક જાતે નથી બનાવતી અને કીટકો ઉપર આધાર રાખે છે? બૂજો અસમંજસમાં છે, જો કળસ પર્ણ એ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે તો પછી શા માટે કીટકોને ખાય છે? હવે પાછો એવો પ્રશ્ન છે કે એ કળસ પર્ણ છે એ તો દેખાય છે તો લીલા રંગ, તો એમાં હરિત દ્રવ્ય હશે, હરિત દ્રવ્ય છે તો એ કેમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નથી કરતું? તો કેમ એ કીટકોને જ ખાય છે? તો એના માટે આપણે જોઈશું આગળ 1.4 મૃતોપજીવીઓ, આગળનો પોઈન્ટ 1.4 મૃતોપજીવીઓ। તમે શાક માર્કેટમાં મશરૂમના પેકેટ વેચાતા જોયા હશે, શાક માર્કેટમાં તમે કદાચ જોયું હોય કે મશરૂમના પેકેટ વેચાતા જોવા મળે આપણને। તમે વર્ષા ઋતુમાં સળતા લાકડા ઉપર છત્રી અથવા ડાઘાયુક્ત પોચી રચના પણ જોઈ હશે। જો આકૃતિ 1.7માં મશરૂમના પેકેટ અને સળેલા પદાર્થો ઉપર ઉગેલ મશરૂમ, જો પેલું જે ચિત્ર છે એમાં મશરૂમનો પેકેટ છે, ઘણા બધા મશરૂમ છે, અને બીજું છે કે જે સળેલા પદાર્થો છે એની ઉપર મશરૂમ ઉગેલો જોવા મળે। તમને ચોમાસાની ઋતુમાં મોટે ભાગે જોવા મળે કે લાકડું છે ને, લાકડું સડી ગયું હોય ને તો એની ઉપર પણ આ મશરૂમ જોવા મળે તમને, અથવા તો તમે બહાર રસ્તા ઉપર જતા હોય અને કેટલો બધો ગંદો કચરો પડ્યો હોય ને એની ઉપર તમે જોશો ને તો તમને આ મશરૂમ જોવા મળશે। હવે ભૂજોને જાણવું છે કે આ સજીવો પોષણ કેવી રીતે મેળવે છે, તેઓ પાસે પ્રાણીઓ જેવું મુખ નથી, તેઓ લીલી વનસ્પતિ જેવા નથી કારણ કે તેઓ હરિત દ્રવ્ય ધરાવતા નથી, તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવી શકતા નથી। જો એ કેવી રીતે ખોરાક બનાવતા હોય કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રક્રિયા કરી શકતા નથી, એનામાં હરિત દ્રવ્ય નથી કે લીલી વનસ્પતિ નથી, તો એ કેવી રીતે ખોરાક બનાવતા હશે? તો એના માટે આપણે પ્રવૃત્તિ 1.2 જોઈશું, તો એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું। આજ આપણે ભણ્યા પ્રવૃત્તિ 1.1 જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે, એમાં ઓલા બે છોડ અંધકારમાં અને સૂર્યપ્રકાશમાં રાખી અને આયોડીનના દ્રાવણ વાળું એ પ્રવૃત્તિ તમારે યાદ રાખવાની, પછી છે લાલ તથા એને બીજા રંજક દ્રવ્યોના પર્ણમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, જે લીલા રંગ સિવાય અન્ય પ્રકારના અન્ય રંગના જે વર્ણ છે એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કેવી રીતે થઈ એ પણ આપણે જોયું કે આ જે કલર છે એ બધા હરિત દ્રવ્યોને શું કરે, ઠાંકી દે છે, પરંતુ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તો કરે જ છે। પછી એના પછી આપણે જોયું કે કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ, જે કાર્બોદિત પદાર્થ છે પ્રકાશનું સંશ્લેષણ કરીને જે ખોરાક બનાવે છે એમાં કાર્બોદિત પદાર્થો સિવાય અન્ય કોઈ વનસ્પતિમાં વનસ્પતિ છે એ ખોરાકનું સંશ્લેષણ કરી શકે, તો આપણે જોયું હતું કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન આવા બધા વાયુ જોયા હતા, પાણી પછી હતું, પછી છે 1.3 વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો। વનસ્પતિમાં પોષણના અગાઉના લેક્ચરમાં આપણે બે પ્રકાર જોયા હતા, સ્વાવલંબી પરાવલંબી, એમાં અન્ય પ્રકાર પોષણના અન્ય પ્રકાર એમાં આવ્યું અમરવેલ। અમરવેલ શું છે તો પર્ણ વગરની પ્રકાર
પછી યજમાન વૃક્ષ ઉપર છે અને આ પરોપજીવી છે આ ચાર વસ્તુ તમારે યાદ રાખવાની અમર કરેલી પછી છે યજમાન યજમાન શું છે એ પણ મેં તમને સમજાવી દીધું કે અન્ય જે અમરવેલ છે એ બીજા વૃક્ષ પર છે એ વૃક્ષને જ કહેવાય યજમાન પછી છે કીટાહારી વનસ્પતિ કીટાહારી વનસ્પતિમાં આપણે ઘણું બધું જોયું એની રચના એનો આકાર કેવી રીતે કાર્ય કરે છે એના ઉપરથી આપણે ટૂંકમાં લખી શકીએ પછી આપણે જોયો ટોપિક નંબર 1.4 મૃતોપજીવીઓ એમાં મશરૂમ વિશે ચર્ચા કરી હવે આટલું આપણે શીખ્યા એના ઉપરથી તમારે હોમવર્કમાં તમારી બુકમાં આટલા પ્રશ્નોના જવાબ લખવાના છે તો એમાં પહેલો પ્રશ્ન છે કે અમરવેલ કયા પ્રકારનું પોષણ મેળવે છે બીજો છે કે લાલ પથ્થાઈ કે પીળા વર્ણો વાળી વનસ્પતિ કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરે છે ત્રીજો પ્રશ્ન છે વૈજ્ઞાનિક કારણ આપો અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે વૈજ્ઞાનિક કારણમાં તમારે શું કરવાનું અમરવેલ વિશે મેં તમને સમજાવી દીધું અમરવેલ કેમ પરોપજીવી છે તો યજમાન વૃક્ષ વાળો તમારે એમાં લખી શકો વૈજ્ઞાનિક કારણ પછી ચોથો પ્રશ્ન છે કે ટૂંક નોંધ લખો કીટાહારી વનસ્પતિ કીટાહારી વનસ્પતિ વિશે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે તમારે એની ટૂંક નોંધ મુદ્દા વાઇઝ લખવાની છે તો હવે આ ચાર પ્રશ્નો તમે આટલું મેં તમને જે શીખવ્યું એના ઉપરથી